ગોંડલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન જયંતિની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે હનુમાન જયંતિના મહાપર્વે શોભાયાત્રા મહાઆરતી મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવશે બારસો જેટલા મોટરસાયકલ કાર ડીજે અને ઢોલ નગારા સહિત શોભાયાત્રા નીકળશે આ ઉપરાંત શોભાયાત્રામાં મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવશે આ અંગે વધુ વિગતો અબતક મીડિયાની મુલાકાતે આવેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી લોકોને વધુ મતદાન કરવા માટે એના ટેમ્પલેટ અને એના માટેના સંદેશાના ફ્લોટ છે સાથે પર્યાવરણને લગતી ચકલીના માળાઓ અને કુંડાનું વિતરણ થાય અને જ્યાં જ્યાં અમારો ફ્લોટ નીકળશે એમાં વિવિધ સમાજો અને ગોંડલની ધાર્મિક સંસ્થાઓ અમારું કાંઈ સરબત છે એ બધી ઠંડા પીણાની વ્યવસ્થા કરશે એમાં અમે એને સૂચના આપી કે બને તે અલગ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરો અને ઉપયોગ કરો તો પછી એકત્ર કરો જ્યાં ત્યાં રોડ ઉપર કચરો ન થાય આવું બધું પર્યાવરણને ધ્યાન રાખી અને આયોજન કર્યું છેલ્લે અમે ભોજન છે શ્રીખંડપુરીનું અને વિશેષમાં અમારા માજી સાંસદ આ વર્તમાન સાંસદ રમેશભાઈ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ બે પ્રસ્થાન કરાવવા માટે ઉપસ્થિત રહેવાના ઈચ્છેલા અમારે નક્કી થયું હોય એટલે મનસુખભાઈ માંડવીયા સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે અને ગોંડલમાં ધામે ધૂમેથી આ હનુમાન મહોત્સવ ઉજવણી કરી રહ્યા છે એમાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિની અને સમગ્ર સનાતનીઓ જોડાશે અને ભવ્યથી અતિ ભવ્ય અમારી નીકળશે શોભાયાત્રાનો રૂટ ગોંડલમાં રામ બંગલો છે ગુંદારા ફાટક ત્યાંથી લઈ અને બસ સ્ટેન્ડ રોડ થઈ અને ગોંડલના રાજમાર્ગ ઉપર પ્રસ્થાન થાય અને પાછી તરકોશી હનમાને અમારી શોભાયાત્રા પૂરી થાય છે ત્યાં સમૂહ પ્રસાદનું આયોજન મહાભોજનનું આયોજન લગભગ અંદાજે સાતથી આઠ હજાર માણસો જોડાશે અને વીસથી પંદર ફ્લોટ હશે અને બાવીસો જેવા અમે અગાઉ નોંધ કર્યું છે કે તમે તમારા ગ્રુપમાંથી કેટલા લોકો બાઇક લઈને જોડાશો અને આખું ગામ ગોંડલની અંદર ધજા પત્તા ખાતે છે અને એક એકના ગળામાં અમે આવો ખેસ આપવાના હૈ અને આખો કેસરીઓ માહોલ બનાવવાના હૈ જય શ્રીરામ સો ટકા મતદાન થાય ને રાષ્ટ્રને લગતી જે છે રાષ્ટ્રભાવના લોકોમાં જાગૃત થાય અને લોકો સો ટકા મતદાન કરે કારણ કે મતદાન હાવ ઓછું થાય છે જેના કારણે આપણી લોકશાહી છે એ જીવંત રાખવા માટે મતદાન જરૂરી છે કેને કરો એ પછીની વાત છે પણ મતદાન કરો વિશેષમાં રામાયણને લગતા હનુમાનજીને લગતા ફ્લોટ છે અને વિશેષ આ ફ્લોટ છે કે જાગૃતિ મતદાન વૃદ્ધ બનાવવાના છે કે વૃદ્ધ હોવા છતાંય વ્હીલચેરમાં હોય તો તમે મતદાન કેવી રીતે કરી શકો એ બધું આયોજન અમારું ગોઠવવાનું છે અને સાથેની ટેમ્પલેટ છે